હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે મારા ફ્રેન્ડનો બર્થડે છે, તો હું મારા ફ્રેન્ડના બર્થડેમાં જાઉં છું. અત્યારે અમે ભવનાથ જઈશું ને પછી ત્યાંથી બપોર પછી અમે ક્યાંક જઈશું બહાર. તો મસ્ત છે આજે પાછું વાતાવરણ, એટલું મસ્ત છે ને વરસાદ આવે. અમે લોકો બહાર જમવા આવ્યા છે બ્રજ વાટિકા. વાવ, લવ બટ કેટલા બધા છે, કેટલું છે અહીંયા, એટલો બધો બહુ ગમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે 1. આજે હું કંઈક નવી રેસીપી ટ્રાય કરવાની છું. તો સાસણથી મેં કેરી મંગાવી હતી, ગીર રેસોર્ટ છે એક, ત્યાંથી, ત્યાં નર્સરી બી છે, ત્યાંથી મેં કેરી મંગાવી. તો કેરી આવી ગઈ છે, તમે કેરી તો બતાવી જ નહીં આપણે ગાઈઝને. સહી, આ બે બોક્સીસ આવી ગયા છે, હવે મારાને ખોલવું પડશે ગાઈઝ. ઓકે, આને આવી રીતે ખોલી જાય. કેરી આવી ગઈ છે. તો આજે એક એવી મસ્ત રેસીપી છે જે કેરીની, મતલબ એમ કહેવાય ને કે કેરીની દાળ જેવું બનાવી અને પછી એને ભાતારે ખાવાનું, એટલે મેંગો રસમ, કેરીની રસમ, આમ રસમ, રસમ રાઈસ હોય ને, રસમ રાઈસ એવું. તો આપણે કોઈ કેરી સહેજ પાકેલી ને એવી કેરી લઈ લઈએ. આ કેરી ચાલશે, એક જ કેરીમાં થઈ જશે. તો આ કેરીને પહેલાં મસ્ત ધોઈ નાખીએ સરસ રીતે, કેમ કે એની પર દવા લગાડી દીધી. અને પછી આપણે પાણીમાં થોડીક વાર રાખી દે, પછી બાફી અને એને પછી શું કહેવાય કે એની છાલ કાઢી અને કેવી રીતે કરવાનું છે હું તમને શીખવાડું. ચાલો, હેલો ગાઈઝ. સો આજથી થોડીક મારી ટ્રેનિંગ શરૂ થાય છે. મને તો શું કહેવાય કે ધ્રુવે સવારે વહેલું ઉઠીને કરવાનું કીધું હતું, પણ ખબર નહીં રાતે તબિયત ઠીક નહોતી, તો હું મોડી સુધી સુતે રહી અને ધીરે ધીરે કરીને રૂટીન ચેન્જ થશે. સો અત્યારે મેં મસ્ત નાહીને ફ્રેશ થઈ ગઈ છું અને શું કહેવાય કે અત્યારે બહુ મસ્ત એટમોસ્ફિયર છે. તો પહેલાં હું ઓમકાર કરીશ, કેમ કે એને મને ઓમકાર કરવાનું કીધું હતું અને મારી પાસે મારું બોઇલ વોટર બી છે. સો બોઇલ વોટર મેં પી લીધું અડધું, હવે હું ઓમકાર કરીશ અને પછી કંઈક જોઈએ, કરશું, સોંગ સાંભળશું, કેવું કંઈક કરશું. સો યાર, ચલો
તો આવો યાર બેઠો સો વીસ વખત કરી લીધા છે ઓમકાર ધીરે ધીરે કરીને યોગા બી સ્ટાર્ટ કરી દઈશ અને જીમ બી સ્ટાર્ટ કરી દે સ્ટોપ ઇટ યે યે પે પુરે રે બજા રે બજા અટો 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 બી અટો અન કરી પાણી મટકા ભરે યાર ગાઈસ બાયડો થઈ ગયો સો ઘણા લોકોને ચલો હું નજીક આવી રહ્યો થોડીક સો યા નજીક લઈ લેવાના યાર ટ્રાયપોડ કરે સો ઘણા લોકોને ગાઈઝ બ્રેકઅપ મોટિવેશન જોતું હતું ઘણાએ મને કેટલા બધા મેસેજ કર્યા હતા કે આ સિચ્યુએશન છે આ સિચ્યુએશન છે ફેમિલીમાંથી નથી માનતા અને છોકરી ફરી ગઈ છે અને આ તે મારું તો એ કહેવાનું છે જ્યારે તમે પાર્ટનર ચૂઝ કરો છો તો ત્યારે તમે આ બધી વસ્તુ નથી જોતા કોઈ મતલબ ઘણા લોકોના ક્વેશ્ચન છે કે જે મારી ગર્લફ્રેન્ડ છે એમની બીજા સાથે એને બીજા સાથે સગાઈ કરી લીધી ને મારા ઘરે ફાઇનલ થઈ ગયું હતું મેં મારા ઘરે કહી દીધું હતું તો તમે છોકરી જેવી ગોઈતી છે જે ભરોસાના લાયક નથી તો પછી એને યાદ કરીને આટલું બધું ઓલું કરવાની જરૂર નથી એને ભૂલી જાઓ ને યાર ભૂલીને તમે તમારી લાઈફ સ્ટાર્ટ કરો એને એની લાઈફ સ્ટાર્ટ કરી દીધી તમે તમારી લાઈફ સ્ટાર્ટ કરો મારું તો એ જ કહેવાનું છે કે આ જે આ પ્રેમની માયા જાળો છે અને આ બધી વસ્તુમાં ના પડો તમારી જવાની છે તો ખબર છે કે ભાઈ બધાથી ભૂલો થતી હોય બધું થતું હોય પણ તમે તમારા કામ પર તમારા ગોલ પર અને તમારા ફ્યુચર પર ફોકસ કરો આ બધી વસ્તુ થાય એની સાથે સાથે તમે કામ બી કરો હું નથી કહેતી કે બધાની પોતપોતાની લાઈફ છે બધાના પોતપોતાના રૂલ્સ રેગ્યુલેશન હોય અને એ શું કહેવાય કે એની રીતે લાઈફ જીવતા હોય તો મારું તો બસ એટલું જ કહેવાનું છે કે પ્લીઝ આ બધી વસ્તુ કરી રહ્યા છો તો તમે તમારા જેમ મતલબ પેરેન્ટ્સ સામે જો કે એમને તમારી પાછળ કેટલો ખર્ચો કરીને તમને મતલબ આ બધી વસ્તુમાં આગળ વધાર્યા છે જેમ કે સ્ટડીઝ હોય ગમે તે વસ્તુ હોય બધા માટે ઇક્વલી છે છોકરા છોકરીઓ બંને માટે છે તો પહેલાં મા બાપના સપના પૂરા કરો પછી આ બી કરજો એમાં કોઈ ના નથી બધી વસ્તુ કરવી લાઈફમાં જરૂરી છે પણ તમારો ટાઈમ વેસ્ટ ના થાય એવું કરો વધારે આ વસ્તુ કરો એની સાથે સાથે તમે તમારા કામ પર તમારા ગોલ પર તમારી પેશન ઉપર તમને અંદર તમારી જાતને પૂછો કે ભાઈ મારે શું કરવું છે મારી જિંદગીમાં મારે શું બનવું છે હું આમને આમ જ રહીશ આમાં આમાં દુઃખી બેઠો રહીશ કે બેઠી રહીશ હું આના વિશે જ વિચારે રાખીશ જેને મારી ચિંતા જ નથી જેને મારું વિચાર્યું જ નથી તો એની પાછળ હું મારો ટાઈમ બગાડવા કરતાં ખબર છે ભાઈ આ બધી વાતો મને કરવી સહેલી લાગે છે તમારે તમારી સાથે તમને ફીલ થયું એટલે ઇઝી નથી બટ હું તમને એઝ એન ફ્રેન્ડ તમને હું સમજાવું છું કે હું તમારી ફ્રેન્ડ હોઉં તો હું તમને આવી રીતે સમજાવું થોડુંક ડિફિકલ્ટ થાય પણ ધીરે ધીરે ડાયરેક્ટ કોઈ નથી કોઈ વસ્તુ નથી થવાની પણ ધીરે 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 કરીને તમે બધી વસ્તુ કરી શકો છો સો યા આજનું ભાષણ આટલું જ કે તમે તમારા કામ પર ફોકસ વધારે કરવાનું રાખો જેથી કરીને તમને જે વસ્તુઓ છે ભૂલાવા લાગશે ખબર છે ભાઈ એક ટાઈમ હોય એવી કોઈક મુમેન્ટ આવી જાય તો તમને યાદ આવી જાય પણ તોય પોઝિટિવ રહેવાનું ટ્રાય કરો કે ભાઈ હું કેવી રીતે પોઝિટિવ રહું હું કેવી રીતે લાઈફને એન્જોય કરી શકું મારી આજુબાજુના લોકો સાથે હળી મળીને રહી શકું મારા આજુબાજુના લોકો સાથે મેં ક્યારેય જિંદગીમાં વાત બી નથી કરી હું ક્યારે હું ફોનમાં હોઉં અડધી રાત સુધી હું ફોનમાં હોઉં ચેટિંગ કરતો બહારના લોકો સાથે વાતો કરતો અને એમાં તમને રસ હોય આ બધી વસ્તુ કરવામાં પણ ક્યારેય તમે ઘરના લોકો સાથે મળીને વાત કરવાનો ટાઈમ તમને ક્યારેક ના હોય તમારી બેન શું કરે છે એની લાઈફમાં તમારો ભાઈ શું કરે છે ક્યારેક જાણવાનું કરો મમ્મી શું ઈચ્છે છે પપ્પા શું ઈચ્છે છે એ જાણવાનું કરો મજા આવે ક્યારેક ક્યારેક આવું બધું કરવામાં સો કાલનું મેં જ્યારે કીધું હતું તો બધા લોકોને બહુ ગમ્યું તો મને થયું કે ચલો આજ બી કહી દઉં કેમ કે મને બહુ બધા ઇન્સ્ટાગ્રામની અંદર વોટ્સઅપમાં તો ના આવી શકે યુટ્યુબના કોમેન્ટ્સની અંદર ઘણા બધા આવા ક્વેશ્ચન હતા સો આઈ થોટ કે હું તમને તમારી સાથે શેર કરું મારા જે ઓપિનિયન છે હું તમને કોઈ ટીચરની જેમ ઓલું નથી કરતી બટ મારા જસ્ટ હું તમને ઓપિનિયન શેર કરું છું તમને કંઈ હેલ્પ થતી હોય તો મારા માટે ઘણું છે તો યા ચલો ગાઈઝ મેં પાછું જાણ કીધું ને તે કે ઉતરતી ની ઉપસ તને મારી થેન્ક યુ બ્રધર 40 પેલા કઈ કે જાય પછી એમ કે
अरे वादर तो थोड़ा बाहर घूमने चलते हैं, थोड़ा बाहर घूमते हैं तो मजा आएगा, थोड़ा ऐसे फ्रेश फील होगा। है ना भागा, है ना भागा, कैसी लग रही? मैं अच्छी लग रही है ना? तो मैं पीछे देखो, मैं पीछे, ये देखो ये लकड़ी, इसको मैं नहीं बुला रही क्योंकि हम दोनों झगड़े हुए हैं, इसको मैं नहीं बुला रही। तो चल निकल, हटा टी शर्ट, भले पैर हुए कौन कहता नहीं मैं टी शर्ट पहरू गाइस। थोड़ फोटोशूट करू मस्त। अगले वाले साइड में फोटो बताई के फोटोशूट है भाई। यहां जी भाभी ले लियो। બાઉદ્દીન કોલેજની એક્ઝેક્ટ જે બાઉદ્દીન કોલેજની ગલી છે ને ત્યાં જ તમને રાતે અતુલ ચાઇનીઝ કરીને છે, તો તમે પ્લીઝ ખાવા આવજો। અને ભાઈની રિક્વેસ્ટ હતી એટલે આપણે કહીએ, એડ્રેસ પ્રોપર નથી કહેતી એટલે એડ્રેસ તમે જો કહી દીધું, મેં તને ખાવા આવું હોય તો એડ્રેસ બાઉદ્દીન જે કોલેજ છે ને એ જ ગલી, તો બધા બધા ગયા સામેની ગલી, તો પ્લીઝ આવજો, મસ્ત વિઝિટ, બહુ મસ્ત બનાવે। आई यही लेने दीपू, क्यूटी।